એટલે હવે પછીનો જે આપણે વિડીયો છે આ જૂથનો ગુણધર્મ છે એ ગુણાકાર માટે કેવી રીતે લાગુ પડે છે એની સાબિતી આપણે આપશે, એનો દાખલો આપીને સમજાવશે કે ગુણાકારમાં જૂથનો ગુણધર્મનું પાલન થાય છે. એનો અર્થ એમ કે જૂથમાં તમે ગમે તે રીતે જૂથ બનાવો તો એનો જવાબ સરખો જ આવે છે. એટલે જોઈએ આ એનો વિડીયો કે યુઝ ધ એસોસિએટિવ મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકારનો જૂથનો નિયમ. આમાં કૌંસમાં 12 × 3 લખ્યા છે અને એને આખા જૂથને ગુણ્યા 10 અને જુદી જુદી રાઇટિંગ ડિપેન્ડ હોય એટલે જુદી રીતે લખો અને સિમ્પ્લિફાઈ બોથ એક્સપ્રેશન ટુ શો ધે હેવ આઇડેન્ટિકલ અને એનું પરિણામ સરખું જ આવે છે એમાં સાબિત કરો તો હું બતાવું. એટલે પહેલાં જો 12 × 3 એનું એક જૂથ છે અને એને પછી એ જૂથને 10 ગુણ્યા છે એટલે આ ગુણાકારનો એટલે આ જૂથનો નિયમ એટલે કે આ જૂથ બનાવ્યું કે 12 × 3 જૂથ એટલે 36 અને એને તમે 10 ગુણો એટલે 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 10 પાવર એટલે મીંડું ચડાવી દેવાનું કે આપણે 36 10 ગુણ્યા એટલે 36 ઉપર મીંડું ચડાવ્યું 1 એટલે 360 એનો જવાબ આવ્યો. એટલે આ બહુ જરા અટપટો શબ્દ લાગે કે ગુણાકારનો જૂથનો ગુણધર્મ એટલે હું લાંબુ લાંબુ નામ લાગે પણ ટૂંકમાં એટલું જ કે આજે જે ગુણાકાર છે ધારો કે તમે આમે આમ જ છૂટું લખી શકો 12 × 3 × 10 કોઈ જૂથ ના બનાવો તોય ચાલે તોય જવાબ સાચો આવે પણ આપણે આ જૂથનો નિયમ શીખીએ છીએ એટલા માટે આપણે આ જૂથ બનાવ્યું. ધારો કે હવે 3 × 10 એક જૂથ બનાવ્યું અને પછી એને 12 ગુણીએ તો શું થાય એને એ ગુણીએ તો આપણે 12 × 3 જે જૂથ બનાવ્યું હતું એની સાથે સરખામણી કરી. ધારો કે આ 3 × 10 જૂથ બનાવ્યું તો એને 10 × 3 કરો તો 30 થાય અને પછી એને 12 ગુણો તો એને આપણે 12 × 3 = 36 થાય અને મીંડું પછી ચડાવી દઈ યા એટલે 36 અને પછી મીંડું ચડાવો એટલે 360 એટલે જો આ બેનો જવાબ સરખો જ આવ્યો 360. એટલે આ ગુણાકારને તમે કેવી રીતે ગોઠવો જૂથ કેવું બનાવો છો એના ઉપર આધાર નથી તો પણ જવાબ હંમેશા સરખો આવે એટલે જૂથમાં ગમે તે તમે બદલી શકો.